ટીચિંગ સેન્ટર એન્ડ સેપ યુનિવર્સિટી. આપણે થોડીક જ ક્ષણોમાં અહીંયા સેશનની શરૂઆત કરીશું. થોડોક સમય હજુ વધારે. શ્રી વિનોદ જોશી, શ્રી રાજેન્દ્ર સુંદર સાહેબ અને શ્રી અનિલ જોશી. ગીત ને સાહિત્યનો નોબેલ મળ્યાનો આનંદ આપણી સાથે વહેંચશે. એ આનંદની અભિવ્યક્તિ આપણી સાથે કરશે, થોડી ઘણી ગીત રચના વિશે વાત અને એમના ગીતોના પઠનનો આસ્વાદ આજે આપણે માણીશું. હવે વધારે સમય નહીં લઈએ જેથી કરીને આપણા મૂર્ધન્ય કવિઓને વધુ સમય મળે. થેન્ક યુ સો મચ. હું શ્રી વિનોદ જોશીને ચર્ચાનો દોર સોંપું છું. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. આપ સૌને ઘણા બધા પ્રશ્નો છે, પણ આ સેશનમાં આમ પ્રશ્નોત્તરીનો અવકાશ નથી. તો એ જે સમય આપણને વધારાનો મળે એ આપણને એમની કૃતિઓ માણવા માટે આપણે એ સમયને લઈ શકીએ. એટલા માટે છતાં આપના કોઈ પ્રશ્નો અને પ્રતિભાવો હોય તો ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની એક એપ્લિકેશન આપણે આ વખતે બનાવી છે, જેને તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો અને ત્યાં આગળ તમારા પ્રશ્નો મૂકી શકો અને અમે આપના પ્રતિભાવો અને પ્રશ્નોને એમના સુધી પહોંચાડીશું. થેન્ક યુ સો મચ. હેલો, ગીતનો મહિમા કરવાનો પ્રસંગ છે. ગીતનો મહિમા કરવાનો છે એટલે ગીત સિવાય પણ બીજું ઘણું હોય છે, એમ એનો અર્થ સ્વાભાવિક જ થાય. તો બીજું શું હોય છે? અછંદ હોય, ગઝલ હોય, સોનેટ હોય, કરુણ પ્રશસ્તિ કાવ્ય હોય. વાત લિટરેચરની છે એટલે લિટરેચરના સંદર્ભમાં ગીતને એક લિટરરી ફોર્મ તરીકે ધ્યાને લઈએ અને એવી રીતે વાત કરીએ તો સવાલ એ થાય કે કવિ ગીત શા માટે લખે, શા માટે ગઝલ ન લખે, શા માટે સોનેટ ન લખે, શા માટે ખંડકાવ્ય ન લખે, ગીત જ લખે. હું તો મારું કારણ આપી શકું. અહીં આપણી ભાષાના એવા બીજા ત્રણ સર્જકો બેઠા છે જેમણે ગીતો લખ્યા છે અને એમની દરેકની પોતપોતાની ગીત વિશેની સમજ હશે, પણ હું શું કામ લખું છું? એક ગીત કવિને નોબેલ પારિતોષિક મળતું હોય અને એ ગીત કવિ ગીત ગાતો હોય, ગીત કમ્પોઝ કરતો હોય અને આપણે એમાંથી પ્રભાવિત થતા હોઈએ, એવા સમયમાં આપણે જ્યારે જીવી રહ્યા છીએ ત્યારે આપણી ભાષાના ગીત કવિઓ અહીં વાત કરી રહ્યા છે. એ રીતે જો હું મને પૂછું કે હું શા માટે ગીત લખું છું, એનો મારી પાસે જવાબ એ છે કે ગીત લયમાં છે ને આખું બ્રહ્માંડ લયમાં છે. ઈશ્વરે જો આપણે માનતા હોઈએ તો આ સૃષ્ટિ પર કોઈ એવી રચના નથી કરી, આઈ રિપીટ, એવી કોઈ રચના નથી કરી કે જેને કોઈ ખૂણો હોય, 60 અંશનો, 80 અંશનો, 90 અંશનો, દરેક જગ્યાએ લય છે, વક્રતા છે. અને જરા આપણે જાતને પૂછી જોઈએ તો ખબર પડશે કે આપણને રસ હંમેશા ખૂણામાં નથી પડ્યો, વક્રતામાં પડ્યો છે. આપણી આંખ પર્વતોના ઢોળાવથી પ્રભાવિત થાય છે, ચંદ્રની બંકીમાંથી પ્રભાવિત થાય છે, ઝરણાના વાહક પર આપણી આંખો સ્થિર થઈ જાય છે. આ ભૌમિતિક આકારો આપણને આકર્ષતા નથી. ચંદ્ર ચોરસ હોય એવું આપણે કલ્પી નથી શકતા. આ લય એ કોઈ એવા કવિ વિશિષ્ટ જે છે એમનામાં એવી રીતે ઘૂંટાય કે એની ભાષા એ આ લયમાં જ જાણે ગોઠવાય, આ લયમાં જ જાણે એ સ્થિર થાય અને પછી કંઈ પણ લખે તો એ ગીત બને. દરેક શબ્દને એનો પોતાનો લય છે, એનું પોતાનું સંગીત છે. અને જ્યારે કોઈ શબ્દ
બોલાતો હોય, ઉચ્ચારાતો હોય ત્યારે એનો પોતાનો લય લઈને આવે છે, અને પછી શબ્દોના સંયોજન થાય, અને શબ્દના સંયોજનની સાથે બેસમ લાયક નીચે આગળ લઈ લયની સંગતિ રચાય. અવસર પ્રફુલ્લ પુલકિત નિકુંજ જળ હળત પુંજ ચોપાસ આગળ લઈ જતો. તો એક સંગીતનું સ્વતઃ શબ્દોની સાથે સાથે એના ધ્વનિઓથી જાણે રૂપાંતર થયું હોય એવું આપણને અનુભવાય. અવસર પ્રફુલ્લ પુલકિત નિકુંજ જળ હળત પુંજ ચોપાસ અવિરત લસંત ભરપુર વસંત અંતર રમંત મૃદુહાસ. સંગીત અને શબ્દ એ બંનેનો જે મેળ છે, જ્યારે ગીતની વાત કરીએ છીએ ત્યારે એને આપણે જુદા નથી પાડી શકતા. બંનેના સીમાડા ભેગા થાય છે, અને એ સીમાડા સાથે કોઈ રાજકારણ જોડાયેલું નથી, અને એટલે એ સ્વાભાવિક રીતે એક મેગમાં બની જાય છે. ડર લાગે તમારો શબ્દ આકાર ધારણ કરે. ડર લાગે. હું ગીત લખું છું, હું લખું છું ત્યારે મારી અંદર એ ગીત ગવાય છે. હું ગાયક નથી, હું તો શબ્દકાર છું, કવિતાનો શબ્દ પાડું છું. પણ જ્યારે એ શબ્દ પ્રગટે છે ત્યારે એ એનું પોતાનું સંગીત લઈને પ્રગટે છે, અને મારી અંદર એ ગવાય છે. પણ હું તો ભાષામાં વાત કરનારો છું, ભાષામાં શબ્દો વાપરનારો છું, અને જ્યારે હું કવિતામાં શબ્દો પ્રયોજું છું ત્યારે એ બંને વચ્ચે કોઈ તફાવત છે ખરો? હું વાત વાતમાં લે આમ બોલું છું, અને હું જ્યારે ગીત લખું છું ત્યારે આ લે મારા ગીતમાં ક્યાં જાય છે? તો એ મને કોઈક રીતે ધક્કો મારે છે. મારા ગીતોની એક નાયિકા એવું કહે છે, પાંદડાએ લે મને ઊભી રાખી. તો આ લે એ ગીતમાં એની જગ્યાએ જઈને ગોઠવાઈ જાય છે. અમારી વાતચીત, મારી બોલાશ, આ બધું જ એની પોતાની આકૃતિ રચી લે છે. પણ મારી અંદર આ લે સાથે સાથે ગવાતો પણ જાય છે. હું જ્યારે આ લખું છું ત્યારે મારા ચિત્તમાં એનું અનુરણન કેમ થાય છે? હવે તમારી પાસે એક કવિ પોતાના એક ગીતની વાત કરે છે, ભાષામાં રચાતા એક ગીતની વાત કરે છે, પણ એની સાથે એનું સંગીત જે રીતે એનામાં વણાતું આવતું હોય એની વાત પણ કરે છે. જો કેવી રીતે આ વાત કરે છે, પાંદડાએ, અને અહીંયા અટકી જઈએ છીએ. આ જે રીતે કહેવાયું, કોઈક સામે ઊભું છે અને એને કહેવાયું છે મને ઊભી રાખી. આ કહેનાર જે યુવતી છે એ કોઈ બીજી યુવતીને અથવા કોઈ યુવકને કે કોઈને પણ કહી રહી છે, અને એમાં આ લે વચ્ચે આવીને ગોઠવાઈ જાય છે. આ આપણી વાતચીતની ભાષા ગીતના કોઈ એવા એક ચોક્કસ સ્થાને આવે અને એનાથી ભાવનો ઉન્મેષ આવે. હું એ કહેવા ચાહીશ કે ગીત એ ભાવ છે, ગીત એ ઉર્મિ છે, ગીત એ વિચાર નથી, વિચાર એ તો ભાવનું પૃથક્કરણ છે. તમે ભાવ વિશે જ્યારે વિચારો ત્યારે ભાષા આવે. ગીત ભાષામાં આવે એટલે ભાવ વિશેનો વિચાર તો કહેવાય, પણ એ વિચાર જ્યારે ઓગળી જાય ત્યારે આપણને ભાવનો પૂર્ણ અનુભવ થાય. હવે જો આ પંક્તિ કેવી રીતે આગળ ચાલે છે, પાંદડાએ લે મને ઊભી રાખી પછી અમથી, હવે મારી પાસે બીજો શબ્દ નથી, પછી તમથી, હવે આ શબ્દ હું મારી ભાષામાં વાપરતો નથી, પણ આ અમથી છે એ પેલા તમથી ને ખેંચી લાવે છે. પછી અમથી, પછી તમથી, પછી સાચુકલી વાત કરી આખી. તો હવે આ વાત જે આખી થઈ એનો પાંદડાએ લે મને ઊભી રાખી, એની સાથે આખો એક ગોફ રચાઈ જાય છે. હું ગીત રચું છું તો શબ્દને ખેંચતો નથી, કદાચ શબ્દ મને ખેંચે છે, અથવા હું શબ્દની સાથે જાઉં છું. એવું કહેવાયું, લૌકિકાનામ હિ સાધુનામ અર્થમ વાગાનું વર્તતે, ઋષિનામ પુનરાદ્યાનામ વાચમ અર્થોનું ધાવતે. જે સરળાશ છે એ બધા જે કંઈક બોલવું છે એને માટે શબ્દ પસંદ કરે છે, પણ ઋષિ કવિ એ તો શબ્દને પ્રયોજી દે છે અને અર્થો એની પાછળ પાછળ ચાલ્યા આવે છે. આ ઉક્તિ એ ગીતના સ્વરૂપ સાથે બહુ જ નિકટનો સંબંધ રાખે છે, અને જે ગીત આપણી અંદર ભાવ પ્રગટાવી ન શકે, કેવળ ભાષાના પિંડ રૂપે જ રહી જવાનું હોય એ શુદ્ધ ગીત નથી.
ગીત એનો પાયો એ વિચાર કદી ન હોય, ગીતનો પાયો એ હંમેશા ઉર્મી હોય, અને એ ઉર્મી એના શબ્દોને આપોઆપ પોતાની પાછળ આવવા માટે મજબૂર કરે. ઊંચી આપો બાઈજી એમ જ્યારે કહેવાય ત્યારે ત્યાં ચાવી આપો બાઈજી એમ પણ કહી શકાયું હોય, પણ એ ભાષા કવિને મજબૂર કરે કે નહીં, આ શબ્દ પ્રયોજવાનો છે, આ શબ્દનો ઉપયોગ કરવાનો છે. અહીં ઊંચી જ ચાલશે, અહીં ચાવી નહીં ચાલે. કાવ્યનો વિવેક એ ગીત કવિતા લખનાર કવિમાં આવી રીતે રચાતો હોય છે. થોડીક વાત મેં ગીતના સ્વરૂપના સંદર્ભમાં કરી. મારા જે કવિ મિત્રો છે એમને આ મારું થોડુંક મેં આટલું કહ્યું એને કારણે થોડા વધુ શ્વાસ લેવાની તક મળી, અને એને કારણે હવે આમાં કંઈક ઉમેરો કરી શકશે અને આ વાતને પૂરી કરી દેશે એવી અપેક્ષા. પૂરી કરી દો ને પેલી અમથી ટમકી. હે અમથી ટમકી રચના પૂરી કરો. હા કરી દો ને. પાંદડા વાળી. હા પાંદડા એટલે મને ઊભી રાખી. હું ગાયક નથી. હા પછી અમથી પછી તમથી પછી સા ચૂકલી વાત કરી આખી. વાતમાં તો ઝાકળ ની લૂમ, કેળાની લૂમ નથી, દ્રાક્ષની લૂમ નથી. વાતમાં તો ઝાકળ ની લૂમ એને વેડો તો દાતરડા બુઠ્ઠા થઈ જાય. સૂરજના હોકારે જાગેલા કાળ મીંડ પડછાયા જુઠ્ઠા થઈ જાય. ઝાડવા એટલે મને ઊભી રાખી. પછી અરડી પછી મરડી પછી તડકેથી છાયડીમાં નાખી. કોઈ વાર માળામાં ઉતરતું ચાળખી માત્રાસુ થઈ જાય. કોઈ વાર માળામાં ઉતરતું ચાંદરણું ડાળખી માત્રાસુ થઈ જાય. કોઈ વાર આંખોમાં આથમેલ શમણાઓ ગળચકતા આંસુ થઈ જાય. કોઈ વાર આંખોમાં આથમેલ શમણાઓ ગળચકતા આંસુ થઈ જાય. વાયરા એટલે મને ઊભી રાખી. પછી અહીંથી પછી ત્યાંથી પછી પગથી તે માથા લગી ચાખી. પાંદડા એટલે મને ઊભી રાખી. ઝાડવા એટલે મને ઊભી રાખી. વાયરા એટલે મને ઊભી રાખી. સરદય મિત્રો, મારી જરા ગીત લખવાની શરૂઆતમાં એક પ્રયોગ કરેલો મકરંદ દવે સાથે બેસીને વિચાર આવ્યો કે આપણે વસંતિલકા છંદ છે એમાં અંગ્રેજી કાવ્ય પંક્તિ મૂકી શકીએ કે કેમ. પછી તો અમે બધે પ્રયત્ન કર્યો સવારથી સાંજ સુધી, ગોંડલમાં ઉનાળાની ગ્રીષ્મની સાંજ પ્રયત્ન કર્યો. અંતે સાંજે આંબા નીચે ટાગોરનું બલાકા વાંચવા બેસીએ એ પહેલા પંક્તિ મળી ગઈ વસંત તિલકા છંદમાં અંગ્રેજી શબ્દ. વસંત તિલકા છંદનું બંધારણ તો બહુ જાણે છે. ગા ગા લગા ગા લગા લગા ગા બધા જાણે છે. આરતી પણ છે ને એની, તો આરતી વસંત તિલકા છંદમાં છે. આપણે નવરાત્રીમાં ગાય છે એ આખું મીટરમાં અંગ્રેજી પંક્તિ અંતે મહેનત કરીને બેસાડે. We sing a song but a song do not know.
They sing a song but a dog song I do not know. એટલે અમે ગીત ગાઈએ છીએ પણ ગીતને જાણતા નથી. હા, એની પંક્તિનો અર્થ હતો. મેં જ્યારે ગીત લખવાની શરૂઆત કરી ત્યારે એ વખતના સ્યુડો રોમેન્ટિક ગીતો મારી વેણીમાં ચાર ચાર ફૂલ એ બધું ઘણું બધું આવતું. ત્યારે અંબોડે ફૂલડા, મને એમ લાગે કે આ બધું સ્યુડો રોમેન્ટિસિઝમ છે. એટલે એક નવી જાતના ગીતો લખ્યા એમાં. અમે બરફના પંખી રે ભાઈ, ટવકે ટવકે પીગળા, લૂમાં તરતો ઘોર ઉનાળો, અમે ઉઘાડે ડીલે, ઓગળતી કાયાના ટીપા કમળ પાંદડી ઝીલે, ખડતા પીછે પડછાતી બપોર મૂકીને નીકળા, અમે બરફના પંખી રે ભાઈ, ટવકે ટવકે પીગળા, લીલા સૂકા જંગલ વચ્ચે કાબર ચિતરા રહીએ, નભમાં ઉડતા સાંજ પડે તો સોનલ વરણા થઈએ, રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટવક્યા, અમે બરફના પંખી રે ભાઈ, ટવકે ટવકે પીગળા. આ ગીત લખ્યું ત્યારે રાજેન્દ્ર શુક્લને હું હોસ્ટેલમાં એમએનું કરતા હતા. હું ગુજરાતી વિષયમાં નાપાસ થયેલો વિદ્યાર્થી છું. 10 માર્ક મળ્યા હતા મને, પછી છોડી દીધું. હવે એ બરફ, એ વખતે બધા કહે કે આ બરફનું કાંઈ પંખી હોય, પણ બરફનો કન્સેપ્ટ ગીતમાં ઓગળવાની તાકાત બરફમાં છે. એ ગીત ઓગળી શકે છે. ઘણા મૂળધન્ય ઉન્નત ભ્રુ વિવેચકો જ્યારે એવું કહે છે કે આ ગીત અને ગઝલ તો ઇમોશનલ સ્ટ્રેસ, ઇમોશનલ સ્ટ્રેસ એ કાવ્ય સ્વરૂપ છે, ગઝલનું કાવ્ય સ્વરૂપ છે. જે ગીત ઉમાશંકરને પણ નથી મળ્યું, ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જઈ. ગીત એ એવું કાવ્ય સ્વરૂપ છે જેનું હૃદય વૃક્ષ હોય ને એની ઉપર બેસીને જ પંખીઓ આવીને ગીત ગાય. સાહેબ, ટાગોરે પણ ગીતો, ગીત છે ને એ કેવું કાવ્ય સ્વરૂપ છે, મને આકર્ષિત. અને પછી એક બરફનો કોન્સેપ્ટ આગળ ચાલ્યો. તમે રેફ્રિજરેટરમાંથી બરફની ક્યુબ્સ કાઢીને બે હાથ વચ્ચે દબાવો ને અને વિચાર કરો તો લાગે બરફનો અતીત પણ પાણી હતો ને ભવિષ્ય પણ પાણી છે. ગીતમાં પ્રવાહિતા છે, એમાં કોઈ ગાંઠ નથી પડતી. એ એવું એક ગીત લખેલું મેં કે નદીએ બે સખીઓ પાણી ભરવા જાય છે અને એમ કહે છે કે એમાં બરફના ટુકડા તરતા દેખાય છે. અરે નવાઈ લાગે છે, આ નદીના ખડખડ ખડખડ વહેતા પ્રવાહમાં બરફના ટુકડાઓ છે. એટલે પોતાની સખીને પ્રશ્ન કરે છે. કવિનું કામ પ્રશ્ન પૂછવાનું છે, એ ઉત્તરદાતા નથી. સવાલ થાય છે કે સહી મેં તો પાણીમાં ગાંઠ પડી જોઈ, સહી મેં તો પાણીમાં ગાંઠ પડી જોઈ, ડેલી ઉઘાડ મારું બેડું ઉતાર, કાળ ચોગડીએ સુધ બુધ મેં ખોઈ, સહી મેં તો પાણીમાં ગાંઠ પડી જોઈ. પહેલા તો એક ધારી વહેતી હતી ગંગા ને પાણીનો રજવાડી ઠાટ, કોણ સાલ નદીઓ નજરાઈ ગઈ એવી કે પાણીમાં પડી મણા ઘાટ, મરચા ને લીંબુ કોઈ નદીએ જઈ બાંધો, મરચા ને લીંબુ કોઈ નદીએ જઈ બાંધો, પાણીમાં હોય નહીં બખ્યા કે સાંધો, ડાકલા બેહાડીને ભૂવા ધૂણાવો કે પાણીને સીવી ગયું કોઈ, સહી મેં તો પાણીમાં ગાંઠ પડી છે. અને આપણે જ્યારે ગાંઠ પડે છે ત્યારે ક્યાં જઈએ છીએ? જ્યોતિષી પાસે. જાણતલ જોશીડા ઘાટે પધાર્યા ને ટીપણું ખોલીને વૈદા વાણી, જળને જન્મોત્રીમાં બરફ નડે છે ને બરફની કુંડળીમાં પાણી. હવે જળની મુસાફરીમાં નડતર બરફ, હવે પાણી પણ કાઢતું નથી એક હરફ, હવે ફળિયામાં સાદડી બેહાડીને પૂછો કે આંખોને ક્યાં જઈ દો, સહી મેં તો પાણીમાં ગાંઠ. અને મારી પ્રકૃતિ એવી છે ગીત લખવાની કે કન્યા વિદાય જેવું ગીત લખ્યું ત્યારે કોઈ છાપવા તૈયાર નહોતું. એક પુરુષોત્તમ માવડંકરનો અભ્યાસ નામનું નીકળતું હતું, એમાં છપાયું. સમી સાંજનો ઢોલ ઢબકતો, જાન ઉગલતી માલે,
કેસરી આળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે, પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત, ડુસકે ડુસકે હળસે લાતી બાળપણાની વાત, પૈડું સિંચતા રસ્તો આખો કોલા હલમાં ખૂંપે, શૈશવથી ચિતરેલી શેરી સૂન કારમાં ડૂબે, જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે, ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે. આ ગીત બહુ જાણીતા એડિટર હતા, એ કે કોઈથી સાફા ફળીઓ લઈને ચાલે હવે ન ચાલે, પણ આ એક સંવેદન હતું અને એ પુરુષોત્તમ માવડંકરેના અભ્યાસમાં છે. એટલે ઘણીવાર હું ગીત લખું છું ને ત્યારે મને એક આવે છે કે મારો શબ્દ જ્યારે આક્રોશ ભરેલો હતો ત્યારે મારી દોસ્તી જંજીર સાથે થઈ, પણ જ્યારે મારો શબ્દ મદ બની ગયો ત્યારે મધમાખીઓએ મારા હોઠને બંધ કરી દીધા. ગીતનું કાવ્ય સ્વરૂપમાં મારી અંગત વાત કરું, ઘણા મિત્રોના અલગ અલગ અનુભવ છે. અંતમાં હું એટલું કહીશ, અમરેલી હતો ત્યારે રમેશ પારે રોજ આવે મારે ઘરે અને એ સરસ વાર્તાઓ લખે, ગઝલો લખે એ આવડના નામે. પછી મારા ઘરની આજુબાજુ સર્કસ ચાલે, અવાજ અવાજ. પછી મેં એને કીધું, ભાઈ આ મારું અધૂરું ગીત છે યાર, પૂરું કરને. ડેલીએથી પાછામાં વળજો હો શ્યામ, મેં તો ઠાલા દીધા છે મારા બારણા, પાંચ લીધે રાતની નિંદરની કામળી, આગી હડશે તીક જાગું, દૈણે બેસું ને ઓલી જમનાના વેણની ઘૂંબરીમાં બૂટ તીક લાગું, બારણાની તૈડમાંથી પડતા અજવાસને ટેકે ઊભી રે મારી ધારણા, ડેલીએથી પાછામાં વળજો હો શ્યામ, મેં તો ઠાલા દીધા છે મારા બારણા. અને પછી રમેશને કીધું, હવે આ ગીત પૂરું કર અને અમારા બંનેના નામે સમર્પણમાં અમે સાથે છપાયું. રમેશે પછી મથામણ કરીને ગીત પૂરું કર્યું. ત્યાં જો આખું વ્યક્તિત્વ રમેશનું આવે. કુકડાની બાંગ મો સુજણાની કેરીએ, સૂરજની હેલ ભરી આવે, કોડના તે કોડીએ ઠરતા દીવાને ફરી, કાગડાના બોલ બે જગાવે, ખીલેથી છૂટતી ગાયુની વાંભ, મુને બાંધીલ્ય થઈને સંભારણા, ડેલીએથી પાછામાં વળજો હો શ્યામ, મેં તો ઠાલા દીધા છે મારા બારણા. એટલે કોઈ પણ કાવ્ય સ્વરૂપ હોય એ ઇમોશનલ સ્ટ્રેસ નથી. ગઝલનું પણ એનું આગવું સ્વરૂપ છે. પછી એના લખનારાની પ્રતિભા ઉપર બહુ મોટો આધાર હોય છે. તુકબંધી નથી હોતી માત્ર. ઘણા બધા ઉત્તમ શેરો પણ પરંપરામાં છે આપણે, એની હું વાત નથી કરતો, પણ ગીતનો સંબંધ છે. ત્યાં એક જેને કહીને કે આપણે કશુંક તોડવાનું હોય છે, કશુંક અંદર તૂટતું હોય છે, અને વિનોદે બહુ સાચું કહ્યું કે લય લય એ તો બહુ શાશ્વત છે. અને જે લોકો અછંદસ કવિતા લખે છે એના માટે બહુ આદર છે મને, બહુ સરસ કવિતાઓ લખાય છે. પણ ગીતનું કાવ્ય સ્વરૂપ કારણ કે ગવાય છે. ઉમાશંકરભાઈ કહેતા, ગાય એનું ગીત, અને આજે ગીત ગાયા વિના કોણ રહી શકે છે. મારે અંતમાં બરફનું કહીશ, અત્યારની જે પરિસ્થિતિ છે એના વિશે. નરસિંહ મહેતાએ કહ્યું હતું, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, કહેવાનું મન થાય આજના યુગમાં, બરફ લટકા કરે બરફ પાસે, આ તરફ બરફ તે તરફ બરફ, પાણી બળ તરફ છે, બરફ લટકા કરે બરફ પાસે, વેદનો બરફ, કુરાનનો બરફ, ગીતાનો બરફ, મંદિરનો બરફ, મસ્જિદનો બરફ, ચર્ચનો બરફ, બાઇબલનો બરફ, કૃતિનો બરફ, સંસ્કૃતિનો બરફ, અને મારા ઘરમાં દિવાલ ઉપર સુખડનો હાર પહેરીને લટકતો મારા દાદાજીનો ફોટો પણ બરફ. ક્યારેક અંદરથી જો બરફ ઓગળે તો આંખ ભીની થાય,
ગીત છે ને એ ઓગળતા બરફનું સ્વરૂપ છે, ગઠ્ઠા નથી પડતા એના, કશું ઓગળવું જોઈએ આપણામાં. એ જ્યારે બરફ ઓગળતો હોય છે ત્યારે કવિતા લખવા, ગીત લખવા બેસતો નથી, પણ ગીત લખવા ઓક્સફર્ડ સ્ટ્રીટના કોઈ કોફી શોપમાં બેસીને, બહાર હેવી સ્નોફોલ હોય, બરફ પડતો હોય અને ટેબલ ઉપર સફેદ બરફ જેવો કોરો કાગળ પડ્યો હોય અને એની ઉપર બરફનું જ પેપર વેટ પડ્યું હોય, ત્યારે જેમ્સ જોઈસની જેમ એમ કહેવાનું મન થાય, સ્નો ઇઝ એવરીવેર, સ્નો ઇઝ એવરીવેર. વિચાર વિનોદે બહુ સારું, ગીતે વિચાર નથી, પણ કોઈ વિચાર સરણી પણ નથી, એ ઝરણાની જેમ વહેતી હોય છે. અને ઝરણાનું સૌંદર્ય જો લેવું હોય તો તમારે ગીત પાસે જવું પડે. ગાયા વિના કોઈ નથી રહી શકું. બાથરૂમમાં પણ માણસ ગણગણતો હોય છે, માણસ જ્યારે ગણગણતો બંધ થશે અને માત્ર વિચાર, અને ઘણીવાર તો શું છે, ભાષા પણ વિચારને કરપ્ટ કરતી હોય છે, ભાષા એ વિચારને કરપ્ટ કરતી થઈ જાય, અને વિચાર પણ ઘણીવાર પછી ભાષાને કરપ્ટ કરતો હોય છે. આ બધી મારી જે આંતરિક છે, અને મેં જોયું કે સૌરાષ્ટ્રમાં મેં મારી માતાઓને જોઈ છે, મહિલાઓની જે સ્થિતિ જોઈ છે. એક ગીત રજૂ કરીને હું મારું પૂરું કરી નાખું. 17 દાડાની મને લાંગણ હતી, તીવડી પારણું કરવાને જરી બેઠી. એક વહુ વાળું ઉપવાસ કર્યા છે અને ઘરમાં પારણું કરવા બેઠે છે. 17 દાડાની મને લાંગણ હતી, તીવડી પારણું કરવાને જરી બેઠી. હજી કોળીઓ ભર્યું, ત્યાં સાસુજી બોલ્યા, વાવ ઠાકોરજી પેલા જમાડો. બે જીવ હોતી હું મંડી ઠાકોર જમાડવા, ને બોલ્યા કિચુડ કિચુડ પૈંડના કમાડો. પછી આવ્યો પારણું કરો. હજી કોળીઓ ભરું ત્યાં સસરાજી બોલ્યા, ડેલી ખકડે છે ભેંસ આવી. બે જીવ હોતી હું ધોળી ડેલી ઉગાડવા, ને મને વંટોળીએ ધૂળે નવરાવી. પછી આવી નહીં હવાથી કકડતી હતી ડેલી, ડેલી ખોલી એટલે ધૂળવાળો વંટોળીઓ એ મને નવરાવી જતોરીઓ. હજી કોળીઓ ભર્યું ત્યાં પહેલાં મેળેથી છાણા, ને છાશ ભરી ઢોંચકી ગઈ ફૂટી. બે જીવ સોતી હું મંડી પોતું કરવાને, મારી નણદુએ છાતી છેલ્લે કહે છે. હજી કોળીઓ ભરું ત્યાં પરણાજી બોલ્યા, કાંસાની થાળી નથી જડતી. કાંસાની થાળી પીરસ મારા માટે, કેમ કાંસાની થાળીમાં ખાવું આરોગ્ય માટે બહુ સારું છે. હજી કોળીઓ ભરું ત્યાં પરણાજી બોલ્યા, કાંસાની થાળી નથી જડતી. બે જીવ સોતી બે આંખોની માટલીમાં નાની અમથી તૈડ પડતી. 17 દાડાની મને લાંગણ હતી, તીવડ પારણું કરવાને જરી. રડવાનો પણ એક લય હોય છે, હસવાનો લય હોય છે,
મારી કાવ્ય યાત્રામાં ગીત ક્યારેક કલ્પે છે એનું સાતત્ય ગઝલ જેવું નથી રહ્યું, પણ ગઝલ પણ લયાન્વિત જ હોય છે, એટલે એ તરફ મારા ચિત્તની ગતિ વિશેષ થઈ છે. બીજી એક વાત કે મને કવિતા વિશે વાત કરવા કરતાં કવિતાની પ્રત્યક્ષ થવું એ વધારે હંમેશા સારું લાગ્યું છે, એટલે હું કેટલીક ગીત રચનાઓ આખા મારા સર્જનકાળ દરમિયાન કોઈ કોઈ સમયે જે આવી છે એમાંથી કેટલીક ગીત રચનાઓ તમને સંભળાવીશ. હા, મને એવું લાગે છે હવે અવસ્થાને કારણે અવાજ થોડો ક્ષીણ થયો છે ને, આની જરૂર વધારે. ઊંચ ભરીને આવ્યું રે અંધારું લ્યો, ઊંચ ભરીને આવ્યું રે અંધારું લ્યો, આ પોઠ ભરીને આવ્યું રે અંધારું લ્યો, ઊંચ ભરીને આવ્યું રે અંધારું લ્યો, આ પોઠ ભરીને આવ્યું રે અંધારું લ્યો. કવિતા વિશેની વાતમાં રસ પડતો જ હોય છે. અનિલને હું અમે સાથે હોસ્ટેલમાં ભણતા હતા ત્યારે હોસ્ટેલમાં એક સાંજે એ બાજુ એ વખતે મેમનગરની બાજુ બહુ વસેલી નહોતી, સાંજનો સમય હતો અને ઊંટોની લંગાર એક આવતી હતી, અંધારું હતું, એમાંથી માત્ર આ પંક્તિ આવેલી અને પછી આખું ગીત થયેલું, એને જે રીતે થવું હતું એ રીતે એ થયેલું. ઊંટ ભરીને આવ્યું રે અંધારું લ્યો, આ પોઠ ભરીને આવ્યું રે અંધારું, કોઈ લીએ આંજવા આંખ, કોઈ લીએ આંજવા આંખ, કોઈ લીએ માંજવા ઝાંખ, કોઈ લીએ માંજવા ઝાંખ, અમે તો ઉંબરમાં ઉતરાયું રે અંધારું લ્યો, અમે તો આંગણમાં ઓરાયું રે અંધારું લ્યો, આ પોટ ભરીને આવ્યું રે અંધારું લ્યો, ઊંટ ભરીને આવ્યું રે અંધારું લ્યો, કોઈ લીએ આંજવા આંખ, કોઈ લીએ માંજવા જાખ, અમે તો ઉંબરમાં ઓળા ઉતરાયું રે, અમે તો આંગણમાં ઓળાયું રે અંધારું લ્યો, એના અડ્યા આભને છોડ, એના અડ્યા આભને છોડ, એવા અડ્યા આભને ભૂલ, એના અડ્યા આભને છોડ, એવા અડ્યા આભને કોટ, અમે તો મુઠી ભરી મમલાયું રે અંધારું લ્યો, અમને અમને ભોળ થતા લગભાયું રે અંધારું લ્યો. આ પંક્તિ બહુ મહત્વની છે. એના અડ્યા આભને છોડ, એવા અડ્યા આભને કોટ, અમે તો મુઠી ભરી મમલાયું રે અંધારું લ્યો, અમને ભૂર થતા લગભાયું રે અંધારું લ્યો, ઊંટ ભરીને આવ્યું રે અંધારું લ્યો, આ પોઠ ભરીને આવ્યું રે અંધારું લ્યો. બીજી રચના છે, ચૈતરના તડકામાં તારા મળી જવાના સંભાવના ફૂલ ઉગી, ચૈતરના તડકામાં તારા મળી જવાના સંભાવના ફૂલ ઉગે, લૂ સંગાથે લૂ જેવા થઈ ધૂસર, સુનકારના ઓગળતા ડામરની કાળી સડકોના કરદમ પર, છબ 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 પગ ભમીએ ક્ષણ શ્વેત સિત નિર્ગમીએ, ચૈતરના તડકામાં તારા મળી જવાના સંભાવના ફૂલ ઉગે, વાહનની આવન જાવનથી બચતો રે આ મુજ છબ છબ પદરવ, ખસની શીતળ સળિયો વચ્ચે થઈ દિવા સ્વપ્નના મધુસ્પર્શને હોઠ કંપતી કદાચની કળીઓ લટકી ઉગી,
ચૈતરના તડકામાં તારા મળી જવાના સંભવના ફૂલ ઉગી દુસંગાતે લૂજેવા થઈ ધૂસર સૂનકારના ઓગળતા ડામરની કાળી સડકોના કરદમ પર છબ 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 પગ ભમીએ ક્ષણ સ્વેદ સિક્ત નિર્ગમીએ વાહનની આવન જાવનથી બચતો રે આ મુજ છબ છબ પદરવ ખસદી શીતળ સળીઓ વચ્ચે થઈને દિવાસ્વપ્નના મધુસ્પર્શને હોઠ કંપતી કદાચની કળીઓ લગઈ ફૂટી ચૈતરના તડકામાં તારા મળી જવાના આપણે ગાળ સામા ગામનું સાવ છેવાડું ખોરડું એવું એક ચોમાસે આંખમાં આવ્યું સામા ગામનું સાવ છેવાડું ખોરડું એવું એક ચોમાસે આંખમાં આવ્યું ઉડતા ઓલ્યા પંખેરુને જાણ થઈ તે ગીત જોડ્યાને વન ગજાયું સામા ગામનું સાવ છેવાડું ખોરડું એવું એક ચોમાસે આંખનું સાવ છેવાડું ખોરડું એવું એક ચોમાસે આંખમાં આવ્યું ઉડતા ઓલ્યા પંખેરુને જાણ થઈ તે ગીત જોડ્યા મન ગજાવ્યું સામા ગામનું સાવ છેવાડું ખોરડું એવું એક ચોમાસે વચમાં વેતલ નદી નીરની નમણાઈમાં નેન ઝબોળ્યા વચમાં વેતલ નદી નીરની નમણાઈમાં નેન ઝબોળ્યા હૈયે ઉઠ્યા લેરિયા એને આ ભીલોળ્યા દૂરને ઓલે ડુંગર ડુંગર નીલમ કોળ્યા જેમ ધરાના સાત જન્મનું હોય કોળામણ સામતું આવ્યું સામા ગામનું સાવ છેવાડું ખોરડું એવું એક ચોમાસે આંખમાં આવ્યું વચમાં વેતલ નદી નીરની નવણાઈમાં નેન ઝબોળ્યા હૈયે ઉઠ્યા લેરિયા એને આભી લોયા ધૂમને ઓલે ડુંગર ડુંગર નીલમ ખોયા જેમ ધરાના સાત જન્મનું હોય કોળામણ સામતું આવ્યું સામા ગામનું સાવ છેવાડું ખોરડું એવું એક ચોમાસે આંખમાં કેટલી વેળા આભને ભરી આભ ઘેરાયું કેટલી વેળા ધોરીએ ધોરીએ ક્યારીએ ક્યારીએ નીર લેલાયું કેટલી વેળા કાળને કાંઠે ઈજા ખેતર કેટલું રણ્યું કેટલું ભાવ્યું ઈ દનની ઘડી આજનો દાડો કોઈ ચોમાસું આંખમાં નાયું સામા ગામનું સાવ છેવાડું એવું એક ચોમાસે આંખમાં આવ્યું કેટલી વેળા આગને ભરી આગ ઘેરાયું કેટલી વેળા ધોરીએ ધોરીએ ક્યારીએ ક્યારીએ નીર લેલાયું કેટલી વેળા કાળને કાંઠે ઈજા ખેતર કેટલું રણ્યું કેટલું વાવ્યું ઈ દનની ઘડી આજનો દાડો કોઈ ચોમાસું આંખમાં નાયું સામા ગામનું સાવ છેવાડું ખોલું એવું એક ચોમાસું બીજી એક રચના જુદા પ્રકાર ઊંચા ઊંચા મંદિર ઝીણા ઝાડિયા ઊંચા ઊંચા મંદિર ઝીણા ઝાડિયા જીરે કે આજ નટખેટ નેન નિહાળિયા જીરે કે આજ નટખેટ નેન નિહાળિયા જીરે ઊંચા ઊંચા મંદિર ઝીણા ઝાડિયા જીરે હિંડોળેથી ઉઠ્યા ધડકંતા કઈ શ્વાસ જરૂ ખડે ઉભાડ્યા ધરી લોચને આ વણ બોલે બેવેન ઉચાલિયા જીરે કે અમને ઉભાને ઉભા ઉગાડ્યા જીરે ઊંચા ઊંચા મંદિર જીણા જાળિયા જીરે કે આજ નટખટ નેન નિહાળિયા જીરે ઊંચા ઊંચા મંદિર જીણા જાળિયા જીરે હિંડોળેથી ઉઠ્યા ધડકંતા કઈ શ્વાસ જરૂ ખડે ઉભાર્યા ધરી લોચને આ વણ બોલે બેવેન ઉચાલિયા જીરે કે અમને ઉભાને ઉભા ઉગાડ્યા જીરે ઊંચા ઊંચા મંદિર જીણા જાળિયા આપ પણ ગયું ઓસરી સરક્યા સુધને સામ
આપ પણ યુ ઓસરી સરક્યા સુધને સા આંખ પલક હું વિસરી લિયું ન પણું ભાન અધ ઘડી માં આય ખા ઓવારિયા જીરે કેવા ઊંડા માં અમને ઉતારિયા જીરે અધ ઘડી માં આય ખા ઓવારિયા જીરે કેવા ઊંડા માં અમને ઊંચા ઊંચા મંદિર જીણા જાળિયા જીરે કે આજ નટખટ નેન બિહારિયા જીરે કે ઊંચા ઊંચા મંદિર પછી પાછો વારો આવશે બાપુની રચનાઓ સાંભળતા હોઈએ ત્યારે એમ થાય કે સાંભળ્યા જ કરીએ અને એ પછી બોલવાનું આવે મારે તો હું કંઈક અપરાધ કરી રહ્યો છું એવું લાગે પણ પાછું આપણે એમને સાંભળશું બધાને સાંભળશું મૂળ તો આ વર્ષે એટલે કે ગયા વર્ષે જે જાહેર થયું નોબેલ પ્રાઇઝ ગીત માટે એ ગાયક પણ છે ને ગીત એટલે એનો થોડો વિવાદ પણ થયો હતો ઘણાને એમ થયું કે આને અપાતું હશે બધું પણ એ ચર્ચા બહુ લાંબી ચાલેલી ને એના જવાબો એટલા કે આપે હશે મારું માનવું એવું છે કે આપણા જીવન સાથે જડાયેલું છે ગીત અને એની શરૂઆત ગીતનો સંપર્ક આપણને હાલરડાથી થાય છે એ હાલરડા જે આપણા કાનમાં પડતા હશે પણ આપણે સમજતા નહીં હોઈએ સાંભળતા નહીં હોઈએ શું હશે ખબર નથી પણ આપણને એટલે કે બાળકને શાંત કરી નાખે છે માતાનું હાલરડું કે બહેનનું હાલરડું ત્યાંથી સંપર્ક થયેલો એમ બનાવશે એમ કહું આગળ ચાલતા ભજન લોકગીત આવા સમર્થ ગીતકારો દ્વારા રચાયેલા ગીતો અને એને સારામાં સારી ગવાતા હોય ત્યારે વધારે સારા આપણને એનો આનંદ મળે વિનોદ તો લખે છે ત્યારે લય રાગ જ એના શબ્દોમાં આવે છે એના એની પંક્તિઓમાં આવે છે સહજ રીતે અને અનિલભાઈએ તો કેટલા સરસ ગીતો આપ્યા છે એમાંય ઝીણા ઝીણા રે આંખેથી અમને ચાળિયા શું સુંદર ગીત છે એ ફિલ્મમાં બધા ગીતો તૈયાર હતા એ લીધેલા આ એક ગીત એમની પાસે લખતા અને એનું સંગીત પણ કેવું ક્ષમભાઈએ સંગીત મારે તકલીફ એ થાય છે ઘણી વાર એકવાર તો એવું એમનું જે આ કેસરિયાનો સાફો ઘરનું ફળિયું લઈને ચાલ્યો એ ગીત અને મારું ગીત દાદાના આંગણામાં કોળેલા આંબાનું કોણેરું ઢોળ્યું પાન સાહિત્ય પરિષદના એક સંમેલનમાં જમવા બેઠા હતા ત્યારે સામે બેઠેલા એક વડીલ ઊભા થઈને મારી પાસે આવ્યા એમણે કહ્યું કે હું ગુજરાતી ભણાવું છું હાઈસ્કૂલમાં અને તમારું આ ગીત દાદાના આંગણામાં એ પાઠ્યપુસ્તકમાં છે એટલે મારે ભણાવવાનું આવે છે અને હું અચૂક વિદ્યાર્થીઓને કહું છું કે આ અનિલ જોશીના ગીત પર આધારિત છે મારું એવું સદભાગ્ય નથી એમાં તમે અનિલભાઈને અન્યાય કરો છો મેં પછી એમને કહ્યું કે હવે તમે ઊભા રોકડે તમે પેલું લગ્ન ગીત સાંભળ્યું છે દાદાને આંગણ આંબલો આંબલો ઘોર ગંભીર જો એ કરે પાન મેં તોડ્યું દાદા ગાળ ના દેજો અમેરે ઓલ્યા વનની ચરકલરી ઉડી જાશું પરદેશ જો દાદાના આંગણામાં કોળેલા આંબાનું કુણીનું તોડ્યું રે પાન પરદેશી પંખીના ઉડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરામ
આ તો સાદી પંક્તિઓ છે. અનિલભાઈમાં તો કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલ્યો કેટલી મોટી કવિતા આવી છે. મેં કહ્યું કે હવે ભણાવો ત્યારે ધ્યાન રાખજો, પણ એ માન્યા નહીં. મને એમના મન ચહેરા પરથી લાગ્યું કે એવું માનીને ગયા કે આ કવિ ખોટું બોલે છે. અને એ કેવું ભણાવતા હશે. આ ગીતમાં કવિ એમ કહેવા માંગે છે કે કવિ શું કહેવા માંગે છે, તમે શું કહેવા માંગો છો અને વિદ્યાર્થી શું સમજવા માંગે છે, આમાં કંઈ ખબર પડતી. પણ કવિતામાં એટલે કે સર્જનની આખી સરવાણીમાં અનેક નવા નવા અંદાજ આવ્યા, પણ ગીત આપણે છોડ્યું નથી, ગીત સાથેનો સંપર્ક આપણે છોડ્યો નથી. અનેક રીતે ફિલ્મોમાં પણ એવા સુંદર ગીતો આવે છે અને એમાં અમે પણ થોડી ફિલ્મોમાં ગીતો જે કર્યા છે. અરે ભાઈ આ તો શમણાનો વ્યવહાર, શમણાનો વ્યવહાર ભાઈ આ તો ભ્રમણાનો વ્યવહાર. એમાં ભવના મેળા એવા ભરાણા જાણે સગપણનો તહેવાર, એ બધી પંક્તિઓ આવી. આ જે લય મળ્યો છે આપણને, આપણને એમ કહીશ તો બધાનું આવી જશે સામનું, પણ આ સાચી વાત છે. આપણને લોકગીતમાંથી મળ્યો છે લય, એટલે કે આપણી પરંપરામાંથી મળ્યો છે લય. એટલે કે રામાયણની રચનાથી પણ આપણને મળ્યો છે એમ કહીએ તો પણ ચાલે. તો એ પ્રકારે જે ગીતો આપણને મળ્યા, અનિલે રમેશની વાત કરી, રમેશ પાસેથી કેટલું બધું વૈવિધ્ય મળ્યું છે. તો વિનોદે પોતે જ ગાઈને અને પછી ઉત્તમ ગીતકારોએ એની રચનાઓ ગાઈને એને આપણને એ ગીતોને વધારે સમૃદ્ધ કર્યા છે. તો બાપુ ગઝલમાં એમના લયનું જે કૌશલ્ય છે ગઝલમાં વધારે પ્રગટ થયું છે. આમ ચારે તરફથી વચ્ચે અમૂર્ત કલાનો સમય આવ્યો, એમ સર્જનમાં પણ એબ્સ્ટ્રેક્શન આવ્યું. બચુભાઈ રાવલ તો એકવાર એવું ઉદાહરણ આપતા હતા કે અછાંદસ કવિતા એટલે શું. એમણે કહ્યું કે એક ફકરો તમે લખો અથવા એક પાનું લખો તમે, પછી એને વચ્ચેથી ફાડો એટલે બે અડધિયા થાય, એને ભેગા કરીને વળી વચ્ચેથી એ ચારેને એક નીચે એકબીજા નીચે ગોઠવો, આ અછાંદસ કવિતા થઈ ગઈ એવું પણ એ માનતા હતા. તો ગીતો વિશે એવું માની શકાય એવું નથી. એની સૌથી પહેલી શરત એ છે કે અત્યંત સરળ હોવું જોઈએ અને કવિતા થવી જોઈએ. આ બે બાબતો એમાં અનિવાર્યપણે આવે છે. આપણને આપણે માટે ધન્યતાની એ વાત એવી છે કે આવા ગીત કવિઓ ઉત્તમ લયબદ્ધ ગીતો આપણને આપ્યા છે અને આપતા રહેવાના છે. આજે આ સમગ્ર કાર્યક્રમમાં આ વિષય પણ લેવામાં આવ્યો એ સારું થયું ને. હવે તો નોબેલ સુધી પહોંચી ગયા છે ગીતો, એટલે શક્ય છે કે પ્રારંભે મેં એમ કહ્યું કે ગીત વિચારનો ભાર ઝીલી ન શકે. ગીત ઉર્મી કાવ્ય છે. ગીતની ભાષા એવી હોય કે જે આપણને વિચારની દિશામાં ધક્કો ન મારે, પણ ઉર્મીનું આસ્ફાલન અનુભવાવે. આપણી અંદર કોઈ ઉર્મીનો એવો અણસાર આવે કે જેમાં કોઈ સુકુમારતાથી માંડીને કોઈ મોટી ફાળ ભરતા હોઈએ એ પ્રકારનું સંવેદન જાગે. એટલે ગીત અને ગીતેવ, ગીત ઈવ, ગીત જેવી એવી બે પ્રકારની રચનાઓ હોય. એમ કહીએ કે આવું કાં થાય એનો ઉત્તર છે એટલો કે એવું પણ થાય, એના જેવું પણ થાય. છાપામાં ઉઘડતું તાજું પરોઢ રોજ સાંજ પડે પસ્તી થઈ જાય, આખો દી ત્રાજવામાં તોળાતી લાગણીઓ
સરવાળે સસ્તી થઈ જાય, કોરી આંખોમાં હોય બેઠેલા ખારવા ને માછલીઓ ચશ્મામાં નાય, આવું કાં થાય? આવું કાં થાય એનો ઉત્તર છે એટલો કે એવું પણ થાય, એના જેવું પણ થાય. આ ગીત છે પણ ગીતે વધુ છે, એમાં કવિતા છે પણ એમાં ઉર્મી કરતાં વિચાર વધારે આગળ છે, અને એટલે એ એટલું ઓછું ગીત છે. હવે પૂરું ગીત કેવું છે એક ઉદાહરણ આપું, આ મારી રચનાઓના ઉદાહરણો આપી રહ્યો છું. એક યુવતી લગ્ન કરીને સાસરે ગઈ છે, રિસામણા મનામણા થયા કરે છે એના પતિ સાથે, અને એ આજે એવી સ્થિતિમાં છે કે પોતાનો પતિ પોતાની સાથે નથી રહ્યો, એ ક્યાંક જતો રહ્યો અને પોતાની સહિયરને એ પોતાની વાત કરી રહી છે. હવે એ ગીત કેવું છે, હવે એની ભાષા કેવી છે, એનો લય કેવો છે અને એમાં ઉર્મિંગ તત્વ કેવું છે? આ ઉદાહરણ પણ મારી રચના, મેં ગાઈને લખેલી રચના એટલે તમને પણ હું એ જરા ગાઈ સંભળાવું. સખી મારો સાઈબો સૂતો ફળીએ, સખી મારો સાઈબો સૂતો ફળીએ ઢાળી ઢોલિયો, સખી મારો સાઈબો સૂતો ફળીએ ઢાળી ઢોલિયો, હું તો મેળીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં. એક તો માઝમ રાતની રજાઈ ધબકારે ધબકારે મારા પંડથી સરી જાય, એકલી ભાળી પાતળો પવન પોયણાથી પંપાળતા ઝીણો સાથીઓ કરી જાય. સખી મારો સાઈબો સૂનો, સખી મારો સાઈબો સૂનો, એટલો કોના જેટલો હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પહેરવા દોડી જાઉં. એ લય પણ છે, ભાષા પણ છે, ઉર્મી પણ છે, સંવેદન પણ છે અને એનું રસાયણ પણ છે, અને એટલે એ કવિતા છે. આપી આપીને તમે પીછું આપો, આપી આપીને તમે પીછું આપો, સજન પાંખો આપો તો અમે આવીએ. ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા અને એને મોગરાની કળીએ હલાવ્યા, આટલા ઉજરડાને શમણું ઓઢાડી અમે ઉંબરની કોર લગી લાવ્યા. આપી આપીને તમે ટેકો આપો, આપી આપીને તમે ટેકો આપો, સજન નાતો આપો તો અમે આવીએ. આપી આપીને તમે પીછું આપો, સજન પાંખો આપો તો અમે આવીએ. ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી હતી, મને ઉંબર લઈ ચાલ્યો બજારમાં, પહેલી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન, કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો ઉપર ઉમેરે તોફાન. આમ તેમ જોતી હું તો અમથી ઊભી હતી, લાલ છાંટો ઉડ્યો રે શણગારમાં, મને ઉંબર લઈ ચાલ્યો બજારમાં. આ ગીતની જે ભાષા છે એ અને એની સાથે વણાયેલું જોડાયેલું જે સંવેદન છે એ કવિતાની દિશામાં આ આખી ભાષાને લઈ જાય અને એના દ્વારા આપણને ઉર્મીનો સંવેદનનો અનુભવ થાય. શુદ્ધ ગીત એ છે જે ભાષા ભૂલવી દે અને પછી આપણી અંદર ઉર્મી રૂપે આપણે સંવેદવા લાગીએ. આઈસ્ક્રીમ ખાવાની બે રીત જાણીતી છે, એક તો બાઉલમાંથી ખવાય અને બીજું કોનમાં ખવાય. બાઉલમાંથી ખાઈએ ત્યારે બાઉલ બહાર રહે છે, ચમચી બહાર રહે છે, આઈસ્ક્રીમ પેટમાં જાય છે, પણ કોન ખાઈએ ત્યારે આઈસ્ક્રીમ પણ પેટમાં જાય છે, કોન પણ પેટમાં જાય છે. શુદ્ધ ગીત એ છે જે આવું કોન જેવું છે, જેમાં ભાષા પણ અંદર જાય છે, ભાવ પણ અંદર જાય છે, સંવેદન પણ અનુભવીએ છીએ, કવિતા પણ અનુભવીએ છીએ. પેલા બધું બહાર રહી જતું હોય છે અને પછી આપણે ભાષાના મુખ્યમાં મથામણ કરતા હોઈએ છીએ અને પછી આ કાવ્યમાં કવિ શું કહેવા માગે છે એવી વાત પાસે આવીને આપણે અટકતા હોઈએ છીએ. થેન્ક યુ. જે ઉલ્લેખ કર્યો, સમી સાંજનો ઢોલ ઢબકતો જાન ગલતી માને, કેસરી આળો સાફો ફળ. હવે કેટલીક વાર સિચ્યુએશન એવી આવે કે એક વિખ્યાત થઈ ગયેલું ગીત હોય પછી ફિલ્મમાં લખવાનું હોય ત્યારે કસોટી કરે. એકવાર બહુ વિખ્યાત સંગીતકાર ગૌરાંગ વ્યાસનો આવ્યો ફોન, મને કહે અનિલભાઈ મોક્સ નામની ફિલ્મ બને છે, એમાં તમારે
કન્યા વિદાયનું ગીત લખવાનું છે. એટલે મેં એને કાકલું દીકરી, યાર હવે તું આ કન્યા વિદાયનું મારું ગીત છે એ જ લઈ લે ને. તો કે ના, પ્રોડ્યુસરને એવું ઈચ્છે છે નવું લખો, ત્યારે કસોટી થાય. નવું કેવી રીતે લખું? લોકો કહેશે કે ફિલ્મમાં જઈને જો આ પતંગ થઈ ગયું, પહેલાં આવું લખ્યું હતું ને હવે આવું. એમાં સિચ્યુએશન પ્રમાણે લખવાનું હોય, આ લખવાનું હોય, એવો માધવને પણ અનુભવ હશે. ફિલ્મના ગીતો ખરાબ નથી હોતા, જેમ રમેશનું નસીબદાર ફિલ્મનું ગીત ગવાય છે ને બધું. કોઈ પૂછે કે ઘર તારું કેવું, મારો વાલમજી વાત વળે એવું, આ એક ફિલ્મમાં લખાયેલું ગીત છે, બધાને હોઠ ઉપર રમે છે. એ વખતે ગૌરાંગ વ્યાસ સાથે સિટિંગ કરી મેં કીધું, ભાઈ હું ટ્યુન ઉપર નહીં લખી શકું, આવી મને મારી રીતે લખવા દે. તો અહીંયા બે કલાકમાં ગીત એની સાથે બેસીને લખું તે આપી સમક્ષ હતું. લીલોડા પાંદડાની ઉછળતી વેલ હવે કંકુના પગલાથી ચાલે, લીલોડા પાંદડાની ઉછળતી વેલ હવે કંકુના પગલાથી ચાલે, રાખડીના તાંતણે બાંધેલું ફળિયું હવે લાગે છે સાવ ખાલી ખાલી. દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત તો જાણત અંધારું શું ચીજ છે. દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત તો જાણત અંધારું શું ચીજ છે. ઓળના આંબામાં જે પાંદડા જુએ એની ભીતર કઈ મમતાનું બીજ છે. ધીમા પગલેથી તું ઉંબરો ઓળંગતી, આંસુની આંગળીને જાલી, લીલુડા પાંદડાની ઉછળતી વેલ હવે કંકુના પગલાને ચાલે. દીકરી વળાવતા એવો રિવાજ કે તળાવ સુધી તો હારે જાઓ, સંસ્કૃત પરંપરા છે બાપુ કે જળાશય સુધી દીકરીને વળાવવા જાય. દીકરી વળાવતા એવો રિવાજ કે તળાવ સુધી તો હારે જાવું, ઉગલતી જાન તણે આંખું તળાવ થઈ કહે પાણી સુધી વળાવવા આવું. જાગરણની રાતે તું રમતી જરાસ એની ખોવાઈ ગઈને ક્યાંક તાલી, લીલોડા પાંદડાની ઉછળતી વે હવે કંકુના પગલા દે ચાલે. આવો જ એક નાનકડો પ્રસંગ કાંતિ મળ્યાએ કાશીનો દીકરો માટે મને પૂરી દીધો રૂમમાં. મને કે શેમુભાઈ બધા આવી ગયા છે કાલ રેકોર્ડ પર, મારે એક કલાકમાં ગીત જોઈએ જેનો ઉલ્લેખ માધવે કર્યો. મુંબઈની વેસ્ટર્ન હોટલમાં મેં કીધું, યાર બધાના તૈયાર લઈ લીધા તમે, મારી આંખે કંકુના સૂરજ હાથમાં, રમેશ પારેખનું કે ગોર માને પાંચે આંગળીએ પૂજે, તમે યાર મારી પાસે થીમ સોંગ લખાવો છો અને એ પાછું એક કલાકનો સમય મને કે લખવું પડશે. એટલે ટેન્શનમાં પણ ઘણી વાર સારું લખાઈ જાય, ટેન્શન થાય ને બહુ. યાર મને પૂરી દીધું રૂમમાં, સેન્ડવીચને કોફી મોકલી દીધી અને બાર ક્ષેમુભાઈને બધા રિહર્સલ કર્યા. એ મેં તો કીધું હવે તો જે થાય એ, એક કલાકમાં લખેલું ગીત આપની સમક્ષ એ રજૂ કરું, કેવી કસોટીઓમાંથી કેવી મથામણમાંથી પસાર થવું, તો સિચ્યુએશન પ્રમાણે પાછું લખવાનું. એક ગીત છે, ઝીણા ઝીણા રે આંખેથી અમને ચાળિયા, ઝીણા ઝીણા રે આંખેથી અમને ચાળિયા, કાયા લોટ થઈને ઉડી માયા તોય હજી ના છૂટી, ડંખે સૂની મેળીને સૂના જાણ્યા, ઝીણા ઝીણા રે આંખેથી અમને ચાળિયા. સૂની ડેલીને જોઈ પૂછશો ન કોઈ કે અવસરિયા કેમ નથી આવતા, સૂની ડેલીને જોઈ પૂછશો ન કોઈ કે અવસરિયા કેમ નથી આવતા, પાંદડું તૂટે તો લોહી નીકળશે ડાળને એટલે તોરણ નથી બાંધતા, લોહી નીકળશે ડાળને એટલે તોરણ નથી બાંધતા, ઝીણા ઝીણા રે આંખેથી અમને ચાળ્યા. આ ગીત ક્ષેમુભાઈ કમ્પોઝ કર્યું જાણે છે. એટલે ગીત છે મારે માટે, હું ગીત લખું છું પણ અજાણી ભૂમિમાં એક ખાલી
પ્રવાસ કરવા નીકળી પડીએ છીએ, અને આ પ્રવાસ એવો છે જેનું કોઈ ડેસ્ટિનેશન હોતું નથી. આ બસ આપ સૌને સાથે મારા મનોગતની વાત કરી. Okay.
રે રસિકડા એવા વિરેલા હોય કોઈ બસ એક ગીત સાથે આપણે પૂરું કરીએ વેડા મૂકીને તમે બેસજો ઘડીક હું તો સુકા સરોવરનો ઘાટ વીરડા ગાળીને પછી ભરજો નિરાંતમાં મારો ખાલી ખમ ઉચાટ એક સુકા સરોવરની વાત છે તમને જોયા ને પાંચ પગલાની એક વાર હૈયે જળીલ ભાત સાંભરે એક વાર છલછલતા હિલ્લોળે પોખ્યાના કંકુ ચોખાની વાત સાંભરે મને પથ્થરના શમણાના સમ મને પથ્થરના શમણાના સમ ફરી જાગે રે તેડીનો ભીનો તલસાટ વેડા મૂકીને તમે બેસજો હું તો સુકા સરોવરનો ઝાંઝરના મૂંગા રણકાર સમુ ગામ સરોવર જ્યારે સુકાયું હશે ત્યારે શક્ય છે કે ગામ ખાલી થઈ ગયું હશે ઝાંઝરના મૂંગા રણકાર સમુ ગામ આમ ટળવળતું ટળવળતું જાય ઝાંઝવાની પરબો રેલાય તોય વાયરાની તરસી વણઝાર ના ધરાય વાત વાદળ કે કાજળની કરતા જાજો રે વાત સૂરજ કે છૂંદણાની કરતા જાજો રે નકર નહીં ખૂટે નોંધારી વાત વીરળા ગાળીને પછી ભરજો નિરાંતવા મારો ખાલી ખમ ઉચાર જેટલું મળ્યું જેટલું માણ્યું એટલું ઓછું પડ્યું પણ સમય આગળ આપણે સૌ ઝૂકું જ રહ્યું ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની આ ચોથી આવૃત્તિની છેલ્લી સંધ્યા આનાથી વધુ સુંદર ન હોઈ શકે એકવાર બધા મહાનુભાવોને આપ રસિક શ્રોતાઓ માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ બંને બંને પિન પર બી નથી બંને